રાહુલ, તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસ. તો મિત્રો, આજના સેશનની અંદર ચર્ચા કરવા છું જીપીએસસી અને ગુજરાત બોર્ડ સેવાની તમામ એક્ઝામ માટે જે મહત્વના કરંટ અફેર્સ બને છે તેને સીધી અને સરળ ભાષામાં સમજાવવાનો અમારો મકસદ છે. આ યુટ્યુબ ચેનલ ઉપરથી અમને સપોર્ટ કરવા માટે નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. વિડીયોની લાસ્ટમાં આ પ્રકારનું બટન દેખાશે, તેની પર ક્લિક કરીને આજના વિડીયોની પીડીએફ ફાઇલ ફ્રીમાં તમને મળી રહેશે. તમારે એની માટે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી. આ ચેનલ ઉપર તરંગ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન 2024ની અંદર તમિલનાડુના સુલ્લુરની અંદર થયેલું છે. રિસન્ટલી આ એક એરફોર્સ એક્સરસાઇઝ છે, તે ભારતની અંદર 2024માં સૌપ્રથમ વાર થયેલી છે આ યુદ્ધ અભ્યાસ. અને આ યુદ્ધ અભ્યાસ બે ચરણની અંદર કરવામાં આવ્યું છે. રિસન્ટલી 2024ની અંદર પહેલું તમિલનાડુના સુલ્લુરમાં અને બીજું રાજસ્થાનના જોધપુરની અંદર. અને આની શરૂઆત થઈ છે 6 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે આ એરફોર્સ એક્સરસાઇઝ. અને આના ભારતના અત્યારે રિસન્ટલી એર ચીફ માર્શલ છે વિવેકરામ ચૌધરી, 24મા નંબરના. દર વર્ષે ઇન્ડિયન ઓર્ગન્સ ડોનેશન દિવસ 3 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. એનો મેઇન ઉદ્દેશ્ય આ દિવસ ઉજવવાનો લોકોને પોતાના શરીરના અંગો દાન કરવાની પ્રેરણા આપવાનું, જેથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની જીવ બચી શકે તેવા ઉદ્દેશથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે 3 ઓગસ્ટના દિવસે. એનું મેઇન રીઝન છે કે 1994માં એક મૃતક વ્યક્તિએ તેનું હૃદય દાન આપ્યું હતું. તેની યાદમાં દર વર્ષે 3 ઓગસ્ટના દિવસે ઇન્ડિયન ઓર્ગન ડોનેશન દિવસ ઉજવવામાં આવે છે. અને 2024ની અંદર 14મી વાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને 2010ની અંદર સૌપ્રથમ વાર આ ઇન્ડિયન ઓર્ગન ડોનેશન દિવસ 3 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવ્યો હતો. રિસન્ટલી ઝારખંડના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજના લોન્ચ કરી છે. અને આ યોજનાનો શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે ઝારખંડની 50 લાખ મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની રકમ દેવામાં આવશે, જેનો મુખ્ય હેતુ છે રાજ્યની મહિલાઓને પોતાને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અને આ યોજના અંતર્ગત મહિલાની ઉંમર 21 વર્ષથી 50 વર્ષની હોવી જોઈએ અને તેની વાર્ષિક આવક 8 લાખથી પણ ઓછી હોવી જોઈએ તેવી તમામ મહિલાઓને ઝારખંડ સરકાર દ્વારા મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજના અંતર્ગત 1000 રૂપિયાની આપવાની જાહેરાત કરી છે. 2024માં ભારતની સૌપ્રથમ વાર નાઇટ સ્ટ્રીટ રેસિંગનું આયોજન થવાનું છે ચેન્નાઈની અંદર. આ ભારતની સૌપ્રથમ નાઇટ સ્ટ્રીટ રેસિંગ છે, જેનું આયોજન ભારતની અંદર થવાનું છે 2024ની અંદર ચેન્નાઈની અંદર. અને આ ફોર્મ્યુલા 4 રેસ કાર છે જે નાઇટ સ્ટ્રીટ રેસિંગ કરવાનું આયોજન કર્યું છે ભારતની અંદર, જે રેસિંગને પ્રમોટ કરવા માટે ભારત સરકારે ચેન્નાઈની અંદર આનું આયોજન કરેલું છે નાઇટ સ્ટ્રીટ રેસિંગનું. તાજેતરમાં ગુજરાત સરકારે નેશનલ મેરીટાઇમ હેરિટેજ વિકસાવવા માટે એક એગ્રીમેન્ટ કર્યો છે વિયેતનામ દેશ સાથે. આ સમજૂતી હૈદરાબાદ, જે દિલ્હીના હૈદરાબાદ હાઉસની અંદર સમજૂતી કરવામાં આવી છે, સાઇન કરવામાં આવ્યું છે એક એગ્રીમેન્ટ ઉપર, જે ભારતના પ્રધાનમંત્રી મોદીજી અને વિયેતનામના પ્રધાનમંત્રી વચ્ચે આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે કે ગુજરાતના લોથલની અંદર નેશનલ મેરીટાઇમ હેરિટેજ ની અંદર વિકસાવવા માટે, જે લોથલમાં આવેલું છે, જે હડપ્પા સંસ્કૃતિનો વિકાસ કરવા માટે તેની સાર સંભાળની તમામ જવાબદારી વિયેતનામની રહેશે. ગુજરાતના જામનગરમાં WHO દ્વારા દુનિયાનું સૌપ્રથમ પરંપરાગત દવા બનાવતું કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી છે ગુજરાતના જામનગરની અંદર. તેની માટે 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે WHO ને તે માટે બનાવવા માટે. અને સેન્ટરની તમામ સાર સંભાળ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરશે અને તેને આ સેન્ટર ખાસ કરીને રિસર્ચ માટે અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવશે. આની મદદથી નવી નવી દવાઓની શોધ થશે અને તેની માટે પ્રેક્ટિસ કરવા માટે અને તેનું ઉત્પાદન કરવા માટે ઉદ્દેશથી આ સેન્ટર બનાવવામાં આવશે ગુજરાતના જામનગરની અંદર. અને આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનશે ભારતનું સૌપ્રથમ વાર ગુજરાતના જામનગરની અંદર. 1 ઓગસ્ટ 2024માં વર્લ્ડ લંગ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો છે. રિસન્ટલી જે ફેફસાની અંદર થાય છે કેન્સર, તેની અવેરનેસ ફેલાવવા માટે એના ઉદ્દેશથી આ દિવસ ઉજવાય છે. અને 2024માં તેની થીમ છે ક્લોઝ ધ કેર ગેપ, એવરીવન ડિઝર્વ એક્સેસ ટુ કેન્સર કેર. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ છે લોકોને ફેફસાના કેન્સર થાય છે તેની જાહેરાત કરવાનો અને તેની જોખમ સામે રક્ષણ મેળવવા માટે અને તેની સારવારની અવેરનેસ ફેલાવવાનો ઉદ્દેશ છે અને તેની સામે રક્ષણ કેવી રીતે મેળવવું તેવા ઉદ્દેશથી આ દિવસ ઉજવવામાં આવે છે અને તેની જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટના દિવસે વર્લ્ડ લંગ કેન્સર દિવસ. મધ્યપ્રદેશના ભોપાલમાં 4થું રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલનનું આયોજન થયું છે 2024ની અંદર, જે 30 થી 31 જુલાઈ સુધી ચાલવાનું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ સંમેલનનો સંશોધનકર્તાને હિન્દીમાં રજૂ કરવાનો, તેની ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવે છે અને પોતાની ભાષા અને જ્ઞાન અને વિજ્ઞાનને આગળ વધારવાના ઉદ્દેશથી આ સંમેલન કરવામાં આવ્યું છે 2024માં.
ચોથું રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન અને આનું આયોજન કર્યું છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એડવાન્સ મટીરિયલ્સ એન્ડ પ્રોસેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અને આનું ઉદઘાટન કરેલું છે 2024માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા. 2024માં રાજ્યપાલોનું 52મું સંમેલનનું આયોજન થયું છે ભારતની રાજધાની દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનની અંદર, જેના અધ્યક્ષ છે 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. અને આની પહેલાનું જે 2021માં થયેલું હતું અને સૌ પ્રથમવાર જે રાજ્યપાલોનું સંમેલન થયું હતું 1951ની અંદર, ત્યારે રાષ્ટ્રપતિ ભવનને ગવર્નમેન્ટ હાઉસ તરીકે ઓળખવામાં આવ્યું હતું. ત્યારના 1949ના અધ્યક્ષ હતા શ્રી રાજગોપાલાચાર્ય. અને આ ઉદ્દેશ છે આ રાજ્યપાલનું સંમેલનનું રાજ્યોની અંદર વિકાસ કરવાનો, શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાનું, નવી નવી યુનિવર્સિટી બનાવવાનું, આદિવાસી ક્ષેત્રોને વિકસાવવા અને સરહદોને સુરક્ષિત કરવાનું અને ખેડૂતોને વધારે વધારે લાભ મળે તેવા ઉદ્દેશથી આ સંમેલન કરવામાં આવ્યું છે 52મું રાષ્ટ્રપતિ ભવનની અંદર રાજ્યપાલોનું. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે રિસન્ટલી એસસી એસટી સમુદાયમાં આરક્ષણના પેટા વર્ગીકરણ કરવાની સંપૂર્ણ પરવાનગી આપી છે ભારતના તમામ રાજ્યોને, જે સુપ્રીમ કોર્ટના એક ફેસલો હતો 2004નો, ઈવી ચેન્નૈયા અને આંધ્રપ્રદેશ સરકારનો, તેને બદલીને 2024માં સુપ્રીમ કોર્ટની 7 જજોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે એસસી એસટીમાં હવે ઓબીસીની જેમ સબ કેટેગરી હશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ક્રિમિનલ અને નોન ક્રિમિનલ એમ 2 કેટેગરી હોય છે ઓબીસીમાં, તેવી જ રીતે એસસી અને એસટીમાં હવેથી 2 કેટેગરી પાડવાની જાહેરાત કરી છે સુપ્રીમ કોર્ટે. પરવાનગી આપી છે ભારતના તમામ રાજ્યોમાં રાજ્ય સરકારને, અને આ નિર્ણય રાજ્યના સરકાર લેશે તેવી જાહેરાત કરી છે સુપ્રીમ કોર્ટે. ગ્લોબલ એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઇન્ડેક્સમાં ભારત રહ્યું છે આપણું 2024ની અંદર 8મા સ્થાને. પ્રથમ સ્થાને રહ્યું છે યુરોપિયન યુનિયન. આ ઇન્ડેક્સનો ઉદ્દેશ છે વિશ્વના દેશોમાં ભારતમાંથી વસ્તુ જે નિકાસ થાય છે તે બહારના દેશોમાં મોકલવામાં આવે છે, જે જીવન જરૂરિયાત વસ્તુ જેવી કે ખાંડ, ચોખા અથવા તો ઘઉં, જે જીવન જરૂરિયાત વસ્તુ છે જેનો નિકાસ કરવામાં મતલબ એક્સપોર્ટ કરવામાં ભારત રહ્યું છે પૂરી દુનિયામાં 8મા સ્થાને 2024ની અંદર. અને આ રિપોર્ટ 2024માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ગ્લોબલ એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઇન્ડેક્સ. આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ સ્ટુડન્ટ્સને સીધી અને સરળ ભાષામાં કરંટ અફેર્સના વિડીયો સમજાવવાનો અમારો મકસદ છે. અમને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી દરરોજ સવારે 4 વાગે તમને સવારના પોરમાં વિડીયો તમારા મોબાઈલ સુધી મળી રહે. વિડીયો પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે વિડીયો કેવો લાગ્યો, અને તમે કોઈ નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવવા માંગો છો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી નેક્સ્ટ વિડીયો તે ટોપિક પર બનાવવાની કોશિશ કરશું આ યુટ્યુબ ચેનલ ઉપરથી. હું આશા રાખું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.